આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ફોન પર યોગ્ય ભાષામાં જવાબ નથી આપતા, આવી બાબત આવી વાત અમને મહિલા કાઉન્સિલર દ્વારા જાણવા મળ્યું. મિત્રો, સભામાં રોષ ઠાલવી રહ્યા છે. પાણી જવાનો રસ્તો કરવા માટે હિતેન્દ્ર પટેલ દ્વારા કામગીરી કરવામાં આવી હતી, ત્યારે આ મુદ્દે પારુલબેનને ફોન કરતાં હિતેન્દ્ર પટેલ દ્વારા યોગ્ય જવાબ આપવામાં નથી આવ્યો અને લાગણીને ઠેસ પહોંચી છે તેવી માહિતી સામે આવી છે. પૂર્વ ચેરમેન દ્વારા લાખો રૂપિયાના ખર્ચે બનાવેલા સાયકલ ટ્રેક પણ આ મુદ્દો પણ સભામાં ઉઠ્યો, અનેક સવાલો ઊભા કર્યા. પારુલબેન પટેલ વોર્ડ નંબર 15ના કોર્પોરેટર છે, તેઓના જ મુખ્ય સાંભળે તું શું કહી રહ્યા છે. ચોવીસ જુલાઈએ જ્યારે વરસાદ પડ્યો, એ વરસાદમાં પાણી એટલું બધું પાણી આવી ગયું અને પૂર જેવી સ્થિતિ થઈ ગઈ, ત્યારે મારા વિસ્તારની અંદર જે વૈકુંઠ વિસ્તાર છે એ વિસ્તારની અંદર પણ પાણી હતું. ઉકાજીના વાડિયામાં પણ બધા થોડું હતું કે સોસાયટીની અંદર હતું, એટલું બધું બહાર અરે ઘરમાં કોઈના એટલું બધું પાણી તે ટાઈમે નહોતું. બીજે દિવસે અરે તે દિવસે સાંજે હું જ્યારે સવારમાં 11:30 આજુબાજુ હું આયુર્વેદિક 3 રસ્તા પર હતી, જ્યારે મારી સાથે ડેપ્યુટી મેયર હતા અને હું એમને ત્યાં આગળ થોડીક મારી પ્રોબ્લેમ હતા ત્યાં વિસ્તારના એ હું એમને બતાવવા માટે ગઈ હતી. જે ત્યાં રૂપારેલ કાસ છે અમારી, એ કાસ ઉપર જે થોડુંક દબાણ હતું એ દબાણ બતાવવા માટે હું ત્યાં ગઈ હતી. એ ટાઈમે મને મારા વિસ્તારમાંથી જે સમર્પણનું નાકું છે બાપોદ, જ્યાં આપણા સિનિયર કાઉન્સિલર પૂનમબેન શહેરે છે, એટલે એમના ત્યાંથી બધા નાગરિકોનો મને ફોન આવ્યો કે આપણે ત્યાં જેસીબી લઈ અને ડૉક્ટર હિતેન્દ્રભાઈ અને નૈતિકભાઈ આ આપણું તોડાવી રહ્યા છે. એટલે પછી મને તરત એવું થયું કે એ પાણી જો હીરાબાનગર સુધીનું પાણી બધું જ જો આ સાઈડ પર આવશે તો વૈકુંઠમાં પાણી થઈ જશે અને વધારે પડતું પાણી થઈ જશે. ત્યારે મેં હિતેન્દ્રભાઈને ફોન કર્યો કે હિતેન્દ્રભાઈ તમે આવું તોડાવશો ના. તેમણે મને એવો જવાબ આપ્યો કે બેન તમને સમજણ ના પડે તો બોલબોલ ના કરશો, બરાબર છે. એ વસ્તુ મને એવું થયું કે આ મારું અપમાન થયું, કારણ કે ફોન મારો સ્પીકર પર હતો અને હું સ્પીકર પરથી હું વાત કરતી હતી. મારી સાથે મારા વિસ્તારના ઉદ્યોગનગરની સોસાયટીના બધા જ નાગરિકો મારી સાથે ઊભા હતા, એટલે ભાઈઓએ મને તરત જ કીધું કે બેન આવી રીતે તમારી સાથે કેમ વાત કરે છે. એટલે મને તે ટાઈમે થોડુંક મનમાં એવું થઈ ગયું, એટલે તરત જ મારી સાથે જે ડેપ્યુટી મેયર હતા એમને મેં જાણ કરી. પછી 2 દિવસ પછી જ્યારે આપણા મેયરશ્રી મારા વોર્ડમાં આવ્યા ત્યારે અમે ત્યાં ગયા, મેં બતાવ્યું કે આ બધું પાણી અહીંયાથી છેકથી છેક સુધીનું બધું જ પાણી મારા વિસ્તારમાં આવ્યું, આ વૈકુંઠમાં આવી ગયું છે ને આ બધું જે પાણી છે ને એ વરસાદનું ને સામેથી આવ્યું એ જ પાણી છે, બધાના ઘરોમાં જે ઘૂસી ગયું છે. ત્યારે મેયરશ્રીને મેં જગ્યા બતાવી, મેયરશ્રીએ કીધું કે હું તમને આ કરી આપીશ, મેં તો જેમ બને એમ જલ્દી કરી આપજો, આગળ હજુ વરસાદની પણ આગાહી છે તો ફરીવાર જ્યારે વરસાદ પડશે ને તો પાછું આ વધારે થશે, એના કરતાં અત્યાર મારું આ મને તમે પૂરાવી દેજો. અમે ઘણો બધો પ્રયત્ન કર્યો પાણી રોકવાનો, પણ પાણીનો રસ્તો કરી દે, એટલે મારાથી બીજું વધારે તો કંઈ થયું નહીં. જેટલું થયું એટલે અમે લોકોએ જે બધા ભેગા મળી અને ટ્રાય કર્યો પણ પાણી રોકાયું નહોતું. હા, એટલે સાયકલ ટ્રેક એટલે એમને જે શબ્દ મારી માટે યુઝ કર્યો કે તમને સમજણ નથી પડતી, એટલે મેં એમને એવું કીધું તમે સ્ટેન્ડિંગ ચેરમેન હતા, જો તમને સમજણ પડતી તો તમે જ્યારે લાખોના રૂપિયામાં જ્યારે સાયકલ ટ્રેક બનાવ્યો એ અત્યારે શું કામમાં છે, શું ઉપયોગી થઈ રહ્યો છે એ તમે જુઓ. પ્રભાત ચાર રસ્તા ઉપર જ્યારે એમને આવી રીતે ક્રોસિંગ કર્યું હતું પાણી કાઢવા માટે, ત્યારે પૂર્વ ધારાસભ્યએ એમને ગાળો દીધી હતી અને ક્રોસિંગ તાત્કાલિક બંધ કરાવ્યું. એટલે આ સાઈડ પર સમર્પણના નાખી એમને આ તોડાવી અને આ પાણી કઢાયું.